ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં. ચાલો આજે આપણે ધોરણ 5 વિષય છે મારી આસપાસ, અને આપણે આજે પાઠ તેમાં કરવાનો છે 7મો, પાણી સાથેના પ્રયોગ. તો ચાલો પાણીમાં કયા કયા પ્રયોગ થાય, એમાં કયા કયા તેના લક્ષણો છે, કઈ રીતે બને છે, એ બધું આપણે આ પાઠમાં જોશું. તો ચાલો આજે આપણે આ પાર્ટ 1માં થોડુંક સમજી લઈશું, પછી બીજો પાર્ટ 2 બનાવશું, એમાં બીજો લેક્ચર બીજા પેજ નંબરથી સ્ટાર્ટ કરશું. ચાલો પાણી સાથેના પ્રયોગ, શું તરે છે અને શું ડૂબે છે, ચાલો જોઈ લઈએ પાણીમાં કયા કયા પ્રયોગ થાય ને એની લાક્ષણિકતા. સેજલ સાંજના જમવાની રાહ જોતી હતી. આજે જમવામાં માં તેના મનપસંદ પૂરી અને બટેટાનું તીખું શાક બનાવવાની હતી. સેજલે તેની માતા પૂરી વણીને ગરમ તેલમાં મૂકી છે તે જોતી હતી. તેણે જોયું, પહેલાં પૂરી કડાઈના તળિયા સુધી ડૂબી ગઈ. જેમ તે ફૂલતી ગઈ તેમ તે ઉપર આવી ગઈ અને તેલ પર તરવા લાગી. એક પૂરી ફૂલી નહીં અને બીજી પૂરીઓની જેમ તેલ ઉપર તરતી ન હતી. આ જોઈ સેજલે લોટની કણક લીધી અને તેના લુવા પીંડા બનાવી નાખી અને તેને ચપટા કરી અને પાણી ભરેલી વાટકીમાં નાખ્યા. અરે, તે તળિયા સુધી ડૂબી ગઈ અને ત્યાં જ રહ્યા. સુકી તે સેજલ છે, એક સેજલ હતી. એણે શું સાંજના જમવાની રાહ જોતી હતી. એના મમ્મી શું બનાવવાના હતા? તેની મનપસંદ વસ્તુ બનાવવાના હતા, પૂરી અને તીખા બટેટાનું શાક બનાવવાના હતા. તો સેજલ તેની માતા જે પૂરી વણેલી હતી બધી ગરમ તેલમાં તળતા હતા, તો સેજલ તે જોતી હતી. તેણે જોયું, મમ્મીએ જે બધી પૂરી થતી ગરમ તેલ થઈ ગયું, આવી ગયું તેલ, એટલે બધી પૂરીઓ વણેલી તેમાં નાખી દીધી અને બધી પૂરીઓ શું કરવા લાગી? તળવા લાગી. ત્યારે મમ્મીએ બધી પૂરીઓ હતી બધી જે પાણી તેલ હતું એમાં નાખીને તો બધી પૂરીઓ શેમાં આવી ગઈ? અંદર તેલમાં ડૂબી ગઈ. પછી જેમ જેમ તે ફૂલાતી ગઈ તેમ તેમ બધી તેલની ઉપર આવી મળી, તરવા લાગી બધી પૂરીઓ. અને એક પૂરી હતી એ ફૂલાણી નહીં અને તે નીચે ડૂબી રહી, પછી ઉપર આવી પણ ફૂલાણી નહીં, બીજી પૂરીઓની જેમ તરતી પણ ન હતી. આ જોઈને સજલે લોટની કણક લીધી અને તેના લુવા પીંડા બનાવ્યા. નાના નાના સજલ આ જોયું અને પછી શું કર્યું? એને બીજી લુવા હતા નાના નાના બનાવી અને પછી શું કર્યું? તેને પાણી ભરેલી વાટકીમાં નાખ્યા અને તે તળિયા સુધી ડૂબી ગયા અને ત્યાં જ રહી ગયા. જેમ એને વિચાર્યું હતું કે તેલમાં તો તરી ઉપર આવી ગઈ પણ પાણીમાં તો એમ ડૂબી રહી ગઈ, કેમ એવું થયું? તમને પણ વિચાર આવ્યો ને કેમ એવું થાય છે, શું થાય છે? ચાલો જોઈએ. સેજલે ફૂલેલી એકદમ ફૂલેલી પૂરી પાણીના વાટકીમાં મૂકી. શું તે તરશે કે ડૂબશે? તમે સ્ટીલની થાળીમાં પાણી પર મૂકો તો એ ડૂબશે કે તરશે? ચમચી મૂકો તો શું થશે? પ્લાસ્ટિકની બોટલને ઢાંક્યું પાણી ઢાંકણું પાણી પર તરશે કે ડૂબશે? સાંજે સજલ નાહ્યા નાહવા ગઈ. જ્યારે તેની માતાએ બોલાવી તે જ સમયે તે બહાર આવી. સજલે તે સાબુ ફરી પાણીમાં પાડી દીધો. તેણે બહાર કાઢ સાબુદાણીમાં મૂક. સેજલ ઉતાવળમાં વળી તે સાબુદાણા તેને હાથમાં જ પડી ગઈ. શું કહે છે કે તરેલી પૂરી હોય ને એ પાણી પર તરવા લાગશે, પણ જે લોટમાંથી તમે વણેલી પૂરી હોય ને એ સીધી પાણીમાં ડૂબી જાય. આ રીતે પછી સ્ટીલની થાળી પાણી પર મૂકો તો શું થાય? તો એ પણ તરે. પછી પ્લાસ્ટિકની કઈ વસ્તુ રાખો તો પણ એ તરવા માંડે. સ્ટીલ હોય તો તે ડૂબી જાય. સ્ટીલની થાળી વાટકો ગમે તે રાખો તો ડૂબી જાય અને પ્લાસ્ટિકની વસ્તુ શું કરે? તરવા માંડે ઉપર. તો આ જ રીતે પછી સેજલ ના વાગી ત્યારે તેની માતાએ તેને બોલાવી અને તે સમયે બહાર આવી. સેજલે તે સાબુ ફરી પાણીમાં પાડી દીધો અને એની માં કહે છે કે તે બહાર કાઢીને સાબુદાનીમાં રાખી દે, પણ ઉતાવળમાં તેનો હાથમાં જ રહી ગયો. તેણે પાણી પર તરવા લાગી. સેજલે ધીમે ધીમેથી સાબુદાની સાબુદાનીમાં મૂક્યો. તેણે જોયું, સાબુદાનીનો સાબુ મૂકવા છતાં તે તરતી હતી. શું કહે છે? સાબુ તો એ કે પછી જે સાબુદાની તો પ્લાસ્ટિકની હતી એની ઉપર સાબુ રાખ્યો એને, પછી સાબુ પહેલાં ખાલીને રાખ્યો ને તો પાણીમાં તે ડૂબી ગયો, પણ સાબુદાણીમાં રાખીને જોયું ને તો તે સાબુદાની તરવા લાગી. કેમ એવું થયું? શું તમે જોયું કે કેટલીક વસ્તુ પાણીમાં પર તરે છે જ્યારે કેટલીક ડૂબી જાય છે? તેના ભારના હિસાબે સાબુદાની પ્લાસ્ટિકની વસ્તુ હોય ને એમાં ભાર ના હોય તેથી તે ઉપર તરતી રહે છે, અને તળેલી પૂરી હોય ને એ એકદમ તળેલી ચડી ગઈ એટલે એ તળવા માંડે, પણ જે બાંધેલા લોટની હોય ને એનો ભાર વધારે હોય જેથી તે પાણીમાં ડૂબી જાય. સાબુમાં પણ એવું જ થયું, કેટલીક વસ્તુ ડૂબી જાય છે. વિચારો આવું કેમ થાય છે? અહીં આપેલી કવિતા થોડા આવા જ પ્રશ્નો ઊભા કર્યા છે. ચાલો, કેમ આવું થાય છે? લાકડાની હોડી પાણીમાં તરશે પરંતુ સોય ડૂબી જશે, આવું કેમ થતું હશે? મને વિચારવા દો. લોખંડનું ચાંચ વળતરશે, મેં મારી હથોડી જોજનદાર છે છતાં પણ તે શું કરે છે? ડૂબી જાય છે. પણ સોય તો પાંદડા જેવી હલકી છે, પેન જેવી પાતળી છે, તે તરત ડૂબી જશે, આવું કેમ થતું હશે? મને વિચારવા દો ને. શિશિર શોભન અસ્થાના ચકમક ડિસેમ્બર 1885. એ વિચારે છે કે જો લાકડાની હોડી તો એકદમ ભારે હોય તો પણ એ તરવા માંડે છે, અને સોય તો સાવ પાંદડા જેવી હોય તો એ કેમ ડૂબી જાય છે? કે
પછી લોખંડનું જહાજ તરે પણ મારી વથોડી વજનદાર છે, છતાં પણ શું કહે છે, ડૂબી જાય છે. એવું કેમ થાય છે? ચલો તો આપણે જોઈએ. એ લાકડું હોય એ પણ પાણીમાં તરવા માંડે, સોય શું આવી જાય, લોખંડ આવી જાય, જેથી કરી તે પાણીમાં શું કરે, ડૂબી જાય. અને જે લોખંડનું આમાં કહે છે ને જહાજ તરવા માંડે, તો એ તરે કેમ? કારણ કે એવા મશીન બધા ફિટ કરેલા હોય એટલે તરતું હોય. અને બાકી તમે લોખંડની એમનામ કંઈ વસ્તુ નાખો તો સીધી રીતે ડૂબી જાય. ચલો આટલું કરો અને શોધી કાઢો. ચાર મિત્રોના જૂથમાં આ પ્રયોગ કરો. દરેક જૂથને એક મોટું પાણી ભરેલું વાસણ અને કોષ્ટકમાં બતાવેલી વસ્તુઓ જ જોઈશે. દરેક વસ્તુ એક પછી એક પાણીમાં મૂકો. આ અવલોકન કરો. પાના નંબર 62 પર આપેલા કોષ્ટકમાં તમારા અવલોકન લખો. ચાલો આ તમને એક આપેલું છે, આમાં કોષ્ટક. જે વસ્તુઓ તરે તેના પર રાઈટ કરવાનું, નિશાની કરવાની, જે ડૂબે તેના પર રોંગ કરવાનું છે. તો આ તમે તમારા મિત્ર સાથે પણ કરી શકો. શું કરવાનું? એક ડોલમાં પાણી ભરવાનું, અને તમે કોઈ બી વસ્તુ 6-7 વસ્તુઓ લઈ લેવાની જે પાણીમાં તરી શકે. પછી જોવાનું કઈ વસ્તુ તરે છે ને કઈ વસ્તુ નથી તરતી. તો આમાં આપણે જોઈ લઈએ પાણીમાં મૂકવાની વસ્તુઓ, પ્રયોગ કરતાં પહેલાંનું અનુમાન અને પ્રયોગ કર્યા પછીનું અનુમાન. ચાલો એક ખાલી વાટકી, અને બીજું શું છે, વાટકીમાં એક પછી એક 6-7 નાના નાના પથ્થરો મૂક્યા. લોખંડની ખીલી કે ટાંકણી, દિવાસણી, તો પ્રયોગ કરવાનો છે બરાબર ને? તો આપણે જોઈએ ખાલી વાટકી છે એ પાણીમાં તરશે કે ડૂબશે, પ્રયોગ કર્યા પહેલાં અને પ્રયોગ પછી. ચાલો શું કરશે, એ પાણીમાં વાટકી મૂકો તો ડૂબી જશે. શું આવશે? પ્રયોગ કર્યા પછીનું અવલોકનમાં આવશે ને રોંગ, ખોટું આવશે. વાટકીમાંના એક પછી એક 6-7 નાના નાના પથ્થરો મૂક્યા. વાટકીમાં એક પછી એક નાના નાના પથ્થરો મૂક્યા પણ તો તે ડૂબી જ જશે, એટલે અવલોકન કર્યા પછી એમાં આવશે રોંગ. લોખંડની ખીલી કે ટાંકણી, એ પણ પ્રયોગ અવલોકન કર્યા પછીમાં ખોટું. દિવાસળી શું કરશે? તરશે, કારણ કે એ લાકડાની છે એટલે આવશે સાચું. પ્લાસ્ટિકની ઢાંકણ સાથેની ખાલી બોટલ, એ આવશે પ્રયોગ કરતાં પહેલાંનું અનુમાન કે પ્રયોગ કર્યા પછીનું અવલોકનમાં સાચું. પાણીથી આખી ભરેલી બોટલ, ખોટું. એલ્યુમિનિયમના વરખ, એટલે કે વરખને ખોલો અને ફેલાવો, વરખને જોરથી દબાવો અને ખોડો ગોળો બનાવો, કપ જેવા આકારને વરખ, તેમાં ખોટું આવશે. એક સાબુ, એ પ્લાસ્ટિકની પ્લેટમાં એક સાબુ, તો એક સાબુ છે એનું અનુમાન કરશો તો એમાં આવશે ખોટું, અને પ્લેટમાં રાખીને કરશો તો સાચું. અને બીજામાં સાચું અને પહેલાંમાં ખોટું. બરફનો ટુકડો, બે શું કરશે, ડૂબી જાય, ઓગળી જાય છે, એટલે ખોટું અને પહેલાંમાં એક ખોટું. ચાર રીતે ચાલો આ પ્રયોગ, આ કોષ્ટક આખું તમારે લખી નાખવાનું છે. બીજા જૂથ પાસેથી કઈ વસ્તુઓ તરે છે અને કઈ વસ્તુઓ પાણીમાં ડૂબી છે તે શોધી કાઢો. પ્રયોગ કર્યા બાદ ખાલી જગ્યા પૂરો. ચાલો, લોખંડની ખીલી પાણીમાં ડૂબે છે પણ વાટકી શું થાય, તરે છે. કેવી વાટકી? તો કે જો પ્લાસ્ટિકની કેવી હોય ને તો આવું થયું. કારણ કે લોખંડ શું છે, ભારે વસ્તુવાળું છે, એટલે ખાલી પ્લાસ્ટિકની બોટલ પાણીમાં તરે છે, પાણી ભરેલી બોટલ શું કરે, ડૂબી જાય છે. કારણ કે પ્લાસ્ટિકની ખાલી બોટલનો વજન હોતો નથી અને ભરેલી બોટલનો વજન હોય છે. એલ્યુમિનિયમના વરખ ફેલાયેલા હોય ત્યારે તે શું કરે છે, તરે છે, પણ જ્યારે જોરથી દબાવો અને ગોળો બનાવી ત્યારે તે ડૂબે છે. આવું બન્યું કારણ કે જે એલ્યુમિનિયમનું વરખ, એટલે કે શું હોય, તો કે જેવો પ્રવાહી જેવું હોય, એ છૂટું હોય ત્યારે તરવા મળે અને પછી ડૂબી જાય છે. ચાલો, શું આ જાદુ છે? સેજલ સવારે ઉઠે ત્યારે તેની માતાને તાવ હતો. પિતાએ થોડી ચા બનાવી અને માતાએ દવા આપવા ગયા. તેમણે સેજલને કહ્યું, તું ઈંડા બાફી દે, પાણીમાં થોડું મીઠું પણ નાખજે. સેજલે વાસણમાં પાણી લીધું અને ભૂલથી તેણે પાણીમાં ખૂબ જ વધારે મીઠું નાખી દીધું. તેણે જોયું તો પાણીમાં જે ઈંડા તળિયા હતા તે ઉપર આવવા લાગ્યા, પાણીમાં તરવા લાગ્યા. શું કીધું? એને મમ્મીને તાવ આવ્યો હતો. ત્યારે સેજલના પપ્પાએ કીધું કે તું ઈંડા બાફવા મૂકી દે. મીઠું એમાં કીધું તું નાખવાનું, પણ સેજલથી શું થયું, વધારે મીઠું પડી ગયું. તો જે ઈંડા હતા તે એમાં જે તળિયા હતા એ બધા શું થયું, ઉપર આવી ગયા. કેમ તરવા લાગ્યા? તો કે એક પહેલાંમાં થોડું પાણી લો, તેમાં એક લીંબુ મૂકો. હવે પાણીમાં 1/2 ચમચી મીઠું નાખો. તમે તમારા લીંબુને પાણીમાં તરવામાં સક્ષમ છો. તો કે છે, લીંબુ વગર પહેલાં એક મોટો બાઉલ હોય એમાં પાણી આપણે ભરીએ, પછી એમાં શું કે લીંબુ નાખવાનું, પણ પહેલાં તે તરશે નહીં, નીચે તળિયે ડૂબી જશે. અને પછી જો એમાં 1 ચમચી મીઠું ઉમેરવામાં આવે તો તે લીંબુ તરત જ ઉપર આવી જાય છે. તમે શું વિચારો છો કે લીંબુ મીઠાવાળા પાણીમાં તરે છે? કારણ કે હા, મીઠું નાખવાથી તે ઉપર તરવા માંડે છે. મૃત દરિયો, એટલે કે ડેડ સી. બધા જ સાગર અને દરિયાનું પાણી ખારું હોય છે, પરંતુ બધામાં સૌથી ખારો મૃત દરિયો છે. કેવી રીતે ખારો છે અનુમાન કરો. 1 લિટર પાણીમાં 300 ગ્રામ મીઠું, શું તમે આટલું
ખારું પાણી ચાખી શકવાના છું તે ખૂબ જ ખારું લાગશે. રસપ્રદ છે કે જે માણસને તરતા ન આવડતું હોય તે પણ આ દરિયામાં ડૂબતા નથી, તે જેમ પાણીમાં સૂએ તેમ તરવા લાગશે. તમે લીંબુના ખારા પાણીમાં તરતું જોયું હતું તે યાદ કરો. ચાલો શું કહે છે, કોઈ બી દરિયામાં કે કોઈ બી જગ્યાએ તમે પાણીમાં તરવા જાઓ, તમને તરતા ન આવડતું હોય, તરતા ન આવડતું હોય ને તો શું એમાં આપણે ડૂબી જાય તરત. પણ જો આ મીઠામાં આપણે આગળ જોયું ને લીંબુનું અને ઈંડાનું, એમાં તરત એક ચમચી વધારે આપણે લીંબુમાં એક ચમચી મીઠું નાખ્યું એટલે તરત લીંબુ તરવા માંડ્યું. તેમ આમાં પણ માણસને શું તરતા ન આવડતું, આ તો આખો મીઠાવાળો દરિયો હોય તેમાં શું કહે છે, માણસ સીધો આપોઆપ તરવા માંડે, ડૂબે નહીં મીઠાવાળા દરિયામાં. એવું થાય જેમ લીંબુનું ઉદાહરણ હતું તેવી જ રીતે માણસનું ઉદાહરણ આપણને આમે આપેલું છે. શું ઓગળે અને શું ના ઓગળે. રવિવારે સેજલના પિતરાઈભાઈ વિકાસ તેના ઘરે રમવા આવ્યો. તે આવ્યો ત્યારે તરત જ તેણે તેના કાકીને તેના મનપસંદ શક્કરપારા બનાવવા કહ્યું. શું કહે છે, સેજલના ઘરે રવિવારે એના ભાઈ આવ્યો પિતરાઈભાઈ અને શું કીધું તેને રમવા આવ્યો હતો અને તેને આવ્યા ભેગું તરત જ તેના કાકીને કહ્યું, મને શક્કરપારા ભાવે છે તો તમે મને બનાવી દેજો. માતાએ કહ્યું, મને બજારમાંથી આવવા દે, પછી હું તારા માટે થોડા શક્કરપારા બનાવી દઈશ. તું મને મદદ કરશે તો બધું મજા પડશે. બે પ્યાલા જેટલું પાણી લે અને તેમાં એક વાટકીમાં ખાંડ નાખ અને તે ઓગળે નહીં ત્યાં સુધી તે ચમચીથી હલાવજે. વિકાસ વિચારી, મને આ કામ ઝડપથી કરી લેવા દે ને પછી હું ટીવી જોઈશ. વિકાસે ખાંડ ઝડપથી ઓગળી તેની છોડી દીધો. બતાવો, ચાલો આપણે બીજા લેક્ચરમાં સમજવાના છીએ એટલે આ આપણે ત્યારે આખું સમજી લેશું. આમાં શક્કરપારા બનાવવા માટે ખાંડની જરૂર પડે ને તો જ મીઠા બને. અને શું કહે છે, ખાંડ ઓગળવામાં વાર તો લાગે છે પણ આને શું વિચારે કે લાવનું ફટાફટ ઓગળે ને એટલે મારે ટીવી જોવે. તો હવે આપણે જે નેક્સ્ટ લેક્ચરમાં જોશું આખું હું તમને ડિટેલથી સમજાવી દઈશ. તો ચાલો ત્યાં સુધી તમે આ સમજી લેજો અને પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં શક્કરપારાનું આખી ડિટેલ આખું માહિતી જાણીશું. ચાલો ત્યાં સુધી થેન્ક યુ. અને આ બધું તમારે સમજી લેવાનું છે અને લખી લેવાનું છે. થેન્ક યુ.